વિદ્યાર્થી મિત્રો, આજે નીટ 2020 જે કોરોના કાળને કારણે ઘણી બધી લેટ એક્ઝામ લેવાયેલી છે, બરાબર. પેપર એકદમ સરળ હતું. ધોરણ 11 અને ધોરણ 12 એમની NCERT ટેક્સ્ટ બુક મુજબના જ MCQ પણ પૂછાયેલા છે બાળકો. અને ખાસ આજે આપણે નીટ 2020 કેમેસ્ટ્રીના પેપર 6 એ 46-90 સુધી આપણે MCQ સોલ્યુશન સહિત અત્યારે માર્કેટની અંદર બજારની અંદર સીધી આન્સર કી આ સોલ્યુશન બાળકો જે લોકો એક્ઝામ આપેલી છે એના માટે પણ ઉપયોગી થશે. હાલમાં જે ધોરણ 12 સાયન્સની અંદર કેમિસ્ટ્રીનો અભ્યાસ કરે છે અથવા તો ધોરણ 11માં જે અભ્યાસ કરી રહ્યા છે રસાયણ વિજ્ઞાન ખાસ, એમાં એ લોકોએ જેટલા પણ પ્રકરણનો અભ્યાસ કર્યો એમને પણ ખ્યાલ આવશે કે કેવા ટાઈપના MCQ ની અંદર પૂછી શકાય છે, કઈ કઈ જગ્યાએ આપણે સતર્ક રહેવાની, કઈ જગ્યાએ આપણે મેન્ટોર્સ જો દિમાગ કી બત્તી જલાય ક્યાં આપણે મેન્ટોર્સ ખાવાની જરૂર પડશે, ક્યાં કેવું થિંકિંગ કરી શકાય છે, બરાબર. સાથે સાથે બીજા MCQ પણ દર વર્ષે આ જ પ્રશ્ન પેપર પૂછાય એવું પણ જરૂરી નથી. એટલે આપણે આ પેપરના સોલ્યુશન દ્વારા દરેક બાળકોને જુદી જુદી ટ્રીક, કેવી રીતના વિચારવું, કેવી રીતના સૂત્રનો ઉપયોગ કરવો, આ ઉપરાંત આજુબાજુ ચારે બાજુ કઈ રીતના વિચારી શકાય છે. MCQ એક જ પૂછાય અત્યારે આપણે જોઈશું આનું, કે એક MCQમાંથી તમે તમારા થિંકિંગ પાવરને હાયર લેવલ સુધી ક્યાં સુધી લઈ જાઓ છો, બરાબર. આ મેઇન વસ્તુ છે. તો ચાલો બાળકો આપણે હવે શરૂઆત કરીએ છીએ નીટ 2020 રસાયણ વિજ્ઞાન પેપર નંબર 6 એના 2 MCQ ક્વેશ્ચન બોર્ડ ઉપર છે બાળકો. એવું લાગે તો તમે સ્ક્રીનશોટ પાડી શકો છો. અને ખાસ બાળકો, ખાસ અગત્યની વાત અગાઉ જ કહું છું બાળકો, આ સોલ્યુશન કમ્પ્લીટલી બરાબર ટેક્સ્ટ બુક પર આધારિત સમજૂતી સાથે આપીશ પણ. એટલે આ વિડીયોને તમામ 45 ક્વેશ્ચનને વધુમાં વધુ જે ધોરણ 11 અને 12 સાયન્સમાં હાલમાં અભ્યાસ કરી રહ્યા છે એને ખાસ શેર કરવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવી, સાથે લાઈક પણ આપવી. આપણે આવા વિડીયો કન્ટિન્યુ બનાવતા રહેશું. આખા ગુજરાતની અંદર જે ગુજરાતીમાં બાળકો અભ્યાસ કરી રહ્યા છે એના માટે ખાસ જરૂરી છે બાળકો. ચાલો તો હવે આપણે કરીશું પેપર સોલ્યુશનની શરૂઆત. જોઈએ બાળકો, 46મો MCQ આ રીતના છે કે નીચે આપેલાને જોડો. ટૂંકમાં જોડકણું આપણી કાઠિયાવાડી ભાષામાં કહીએ બાળકો, જોડકા જોડો. તો આ MCQ જે હોય એમાં આપણે ખાસ ખબર પડવી જોઈએ. જોડકા જોડવામાં ઘણી વખત એકાદી આપણે ખબર હોય તો જોડકા જોડવામાં તમે જો ABCD અને ટાઇટલ છે ઓક્સાઇડ, ટૂંકમાં તમામ ઓક્સાઇડ છે, રાઈટ. પછી રાઈટ સાઈડ સામેથી જોતા રાઈટ સાઈડ આ તમામ ઓક્સાઇડ એમનો નેચર, એમનો સ્વભાવ અથવા તેમની પ્રકૃતિ રજૂ કરેલી છે બરાબર. ક્લિયર? એરો મારી દઉં છું એટલે તમને પણ ખ્યાલ આવશે, અન્ડરલાઈન કરતો જઈશ બાળકો. આ બાજુ ઓક્સાઇડ છે, આ બાજુ એમની પ્રકૃતિ છે. ટૂંકમાં ક્યાં ઓક્સાઇડ? તો પહેલા એક નજર મારી લઈએ. આ ઓક્સાઇડ બેઝિક તટસ્થ એસિડિકનો ઉભયગુણ, 4 સ્વભાવ છે, રાઈટ. તો ધોરણ 11માં ખાસ મારી પાસે જે સ્ટડી કરે છે એને તો હું પહેલેથી જ કહેતો હોઉં છું અને તમને લોકોને પણ યુટ્યુબના માધ્યમ દ્વારા જણાવું છું બાળકો, કે ધાતુ, અધાતુ અને અર્ધધાતુ
બરાબર એમના ઉપસાર ના એસિડિક બેઝિક ઉભયગુણી તથા સ્વભાવ ઉપરથી ખબર પડે છે. ક્લિયર? ધાતુના ઓક્સાઇડ મોસ્ટ ઓફ કેવા હોય છે બાળકો? બેઝિક હોય. જો પહેલા સમજાવું છું, ધાતુના ઓક્સાઇડ બેઝિક, અધાતુના ઓક્સાઇડ એસિડિક. જો એટલા મુદ્દા તમારા માઇન્ડમાં હોય, આ બધું ટેક્સ્ટ બુકની અંદર ધોરણ 11માં 12માં ઉપી વિભાગમાં આવે જ ખ્યાલ આજ ધોરણ 11માં ત્રીજા પ્રકરણમાં ધાતુના ઓક્સાઇડ બેઝિક, અધાતુના ઓક્સાઇડ એસિડિક. ક્લિયર? પછી અર્ધ ધાતુ છે, ઉભયગુણી હોય છે. અર્ધ ધાતુના ઓક્સાઇડ કેવા હોય બાળકો? ઉભયગુણી હોય છે. તો હવે વાત એ છે બાળકો કે આમાંથી આપણે કેમ ખબર પડે? ખ્યાલ આવે તો પછી પ્રશ્ન એ થાય, જો મોસ્ટ ઓફ પછી એમાં કેટલાક કાર્બન મોનોક્સાઇડ, આ જો બેરિયમ, તમને આના માટે સમૂહની ખબર હોવી જોઈએ. કોઈ પણ સમૂહમાં ખ્યાલ આવે એસ વિભાગ તો ધાતુનો જ છે, લિચો સુકો રૂસી ફ્રાન્સ ને બનો. આ તમને લોકોને કદાચ ના ખબર હોય બીજા વિદ્યાર્થીઓ માટે, તો ધોરણ 11 લેસન નંબર 1 એની શરૂઆતમાં સમૂહ અને તત્વને યાદ રાખવા માટે આપણે ટ્રીકો આપેલી છે. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રુબિડિયમ, સીઝિયમ અને સમૂહ 2 માટે બેરી મેડમ ને કે સ્ટ્રોબેરી રેડે. બરોબર? તો બેરિલિયમ મેગ્નેશિયમ સમૂહમાં પણ ઉપરથી નીચે તરફ આવો. સમૂહ પી વિભાગમાં શું? પી વિભાગની અંદર શરૂઆતમાં અધાતુ, વચ્ચે અર્ધાતુ, સમુદ્ર હેલોજન તો અધાતુ, તો આખો સ્વભાવમાં કેવું હોય? એસિડિક હોય. ખ્યાલ આ એમાંય પાછું ઓક્સિડેશન આ હેલોજનના ઓક્સાઇડમાં જેમનું ઓક્સિડેશન આ વધુ હોય એમ એમની એસિડિકતા પણ વધતી જાય. એવું નથી કે આ પ્રશ્ન તમને તમામ હેલોજનના ક્લોરિનના ઓક્સાઇડ એક હોય એની એસિડિકતાનો ક્રમ મળ્યું છે, તો એના માટે હેલોજનના ઓક્સાઇડમાં જેમ ઓક્સિડેશન આંક વધે તે પણ એસિડિકતા વધે છે. ચાલો તો આપણે અહીંયા કહી શકીએ તમે આના માટે સમૂહ 13 માટે જો બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ખ્યાલ આવે છે, અને સોરી સમૂહ પહેલા આપણે 2 જોઈએ, બેરી મેડમ ને કે સ્ટ્રોબેરી રેડ, તો આ તો આખો ધાતુ જ છે. ખ્યાલ આવે છે? એમાં ધાતુમાં ઉપરથી નીચે તરફ આમ ધાતુપણાનો ગુણધર્મ વધતો જાય તો આ સ્વભાવમાં કેવો થશે બાળકો? આ સ્વભાવમાં એક તો બેઝિક થવાનું છે. ક્લિયર? અને આ એક અપવાદ છે બાળકો, કાર્બન મોનોક્સાઇડ કાર્બન ધાતુ છે, CO2 એસિડિક છે, રાઈટ? સમજજો CO2 કેવું છે, કારણ કે કાર્બન અધાતુ છે, જ્યારે CO કેવું છે, તટસ્થ છે. હવે સમૂહ 13 ની અંદર જોઈશું તો બોલ્ડાઇથેલ સમૂહ 13. ચાલો અહીં બોલું છું સમૂહ 13 સમૂહ નંબર 13 સમૂહ 13 ના તત્વ કયા છે? બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ. આ અધાતુ છે, આ અર્ધ ધાતુમાં સમાવેશ છે અને આ ધાતુમાં થાય છે. સમૂહમાં અપ ટુ ડાઉન જઈએ એમ ધાતુ પણ આનો ગુણ વધે છે, તો આનો ઓક્સાઇડ ઉભય ગુણી હોય તો આ જે છે સી એની સાથે શું આવશે? આવશે. હવે હેલોજન તો બધા અધાતુ જ છે, મોસ્ટ ઓફ એના ઓક્સાઇડ કેવા હોય સ્વભાવમાં? એસિડિક હોય છે, રામભૂતની ચોપડી થઈ ગઈ છે બાળકો, અને એમાં પણ ઓક્સિડેશન આ વધતો જાય. ક્લિયર? એટલે CO2 એસિડિક છે, જ્યારે CO એક અપવાદ છે. અને આપણે કહીએ જ્યારે તટસ્થ છે, આ સાપણ આનું કારણ કહી દઉં છું, BAO
બરાબર છે. આગળ આપણે જોયું બેરી મેટલ ને ક્રિસ્ટો બેરી બેરિયમ ઓક્સાઇડ બરાબર ધાતુનો આનું સોલ્યુશન કહું છું બાળકો. ધાતુનો ઓક્સાઇડ એટલે બેઝિક ક્લિયર. હવે એલ્યુમિનિયમ અર્ધ ધાતુ માટે શું થશે? L2O3 એલ ઉભયગુણી અને હેલોજન અધાતુ છે. હેલોજન ક્લોરિન કેવું છે? અધાતુ છે. અહીંયા કહી દઈએ છીએ Cl2O આ એસિડિક. અને ખાસ એના માટે એક નોંધ અહીંયા લખાવું છું કે હેલોજન જે આગળ તમે ભણશો જે લોકો ભણી ગયા છે એને ખ્યાલ હશે હેલોજનના ઓક્સાઇડમાં એક્સનો ઓ આ વધે એટલે ઓક્સિડેશન આ વધે તેમ એસિડિકતા વધે છે. ક્લિયર? તો Cl2O7 માં ક્લોરિનનો ઓક્સિડેશન આ તમારે ગણી લેવાનું છે. હવે આ ભણવું જોઈએ જે લોકો બારમામાં છે 11th વાળાના જે રેડોક્સ છે ને ના થઈ ગયો એને એ નહીં ખબર પડે. 7 2 14 ઓક્સિજન ઓક્સિડેશન આ બેલેન્સ પહેલી બાજુ જાય બરાબર ની +14 ભંગ આપી એટલે +7 એટલે આ વધુમાં વધુ એસિડિક હોય છે. ચાલ તો આપ આના સોલ્યુશન સ્વરૂપે શું લખી શકીએ છીએ? સ્ક્રીનશોટ પાડ્યો હોય તો પાડી લેજો બાળકો. હવે તો આનો ઉકેલ ચાલો આનો ઉકેલમાં આપણે સીધો જવાબ જ લખીશું. શું આવશે? સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેજો બાળકો. ચાલો હવે અહીંયા હું તમને સીધો જ આનો જવાબ પણ સમજાવું છું. ઓકે બાળકો ચાલો તો જવાબમાં આવશે એસ સાથે A સાથે 2 રાઈટ ઓકે. B સાથે આવશે 1 બેઝિક ઓકે. એન્ડ C સાથે આવશે Cl2O3 છે તો એ ઉભયગુણી છે એટલે અહીંયા આવશે નંબર 4. અને ડી સાથે આવશે બાળકો Cl2O7 સાથે 3 તથા એસિડિક. ચાલો તો આ તો પેલો એમસીક્યુ આમ જો તો સરળ છે પણ આનામાં એસિડિક બેઝિક આ બધો ઓક્સાઇડ બરાબર છે. આ તો જે ઓક્સાઇડ છે બાળકો મેં કીધું ને એક એમસીક્યુ સોલ્વ કરવાથી તમને બધા આવડી જશે એવું નથી. તમે હેલોજનના ઓક્સો એસિડ ભણશો નાઇટ્રોજનના ઓક્સાઇડ ભણશો તો આવા મુદ્દા તમારે ખાસ ધ્યાનમાં રાખવાના છે. હું સમય સાથે ટ્રીક પણ આપીશ. ચાલો ઓકે તો 46મા નંબરના એમસીક્યુનું આપણે અહીંયા સોલ્યુશન પૂર્ણ કર્યું. હવે જો બરાબર 47 47મા નંબરનો એમસીક્યુ નીચે આપેલ ધાતુ આવે ઘણા બધા ઉત્સેચકો કાર્યવંત ઉત્તેજિત કરે છે એક્ટિવ કરે છે એમ બી કહી શકીએ છીએ. તેઓ ગ્લુકોઝના ઓક્સિડેશનથી એટીપી એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ એટીપીના ઉત્પાદનમાં પણ ભાગ લે છે અને સોડિયમ સાથે વિથ સોડિયમ એટીપીના ઉત્પાદનમાં ભાગ લે છે અને સોડિયમ સાથે જ્ઞાનતંતુ સંદેશો વહન ટ્રાન્સમિશન સંદેશે આતે હે સંદેશે જાતે હે એના માટે પણ આ જવાબદાર છે. ક્લિયર? તો એ ધાતુ આ કેનો હોય? આયર્ન નો કોપર CU હોય. આયર્ન મીન્સ લોખંડ મીન્સ Fe કોપર CU CU એમ ને કોપર કેલ્શિયમ Ca અને પોટેશિયમ કે આ નિસંજ્ઞા છે. બહુ સરળ ભાષા નાની નાની વાતને પણ આપણે સમજૂતીમાં આવરી લેવાનો પ્રયત્ન કરવાના છે. ચાલો
તો આયુષ્ય તમે બાળકો એસ વિભાગ ધોરણ 11 જો જે આપણે વાત કરતા અહીંયા ભૂલીએ છે કૌંસમાં લખીએ છીએ ધોરણ 11 અને એસ વિભાગ તમે ટેક્સ્ટબુક ની અંદર જોઈશો તો આ એમાંથી પૂછાયેલો એમસીક્યુ છે સોડિયમ પોટેશિયમ ની જૈવિક અગત્યતા અને આજ એ પણ ધોરણ 11 એસ અને પી વિભાગ કેમાંથી છે બરાબર 12માં પણ આમાં ઉપયોગમાં આવે છે સમૂહ 17 એ 12માં પી વિભાગમાં આવે ટૂંકમાં ધોરણ 11+12 એસ પ્લસ પી વિભાગનો એમસીક્યુ છે ક્લિયર એના ઓક્સાઇડ એવી જ રીતના આ પણ ઓનલી એસ વિભાગનો છે કે એમાં તમે અભ્યાસ કરશો ટેક્સ્ટબુક ની અંદર જોઈશો તો બરાબર પોટેશિયમ આયન છે એક ઉત્સેચક તરીકે કાર્ય કરે છે ખ્યાલ આવ્યો નીચે આપેલ ધાતુ આયન ઘણા બધા ઉત્સેચકો લીધો એટલે અહીંયા હું બહુ સ્પષ્ટ કહું કે પ્લસ ઉત્સેચકોને એનો ઉપયોગ જ છે આમાં આપેલા જ છે ઉત્તેજિત કરે છે તે આ ઉપરાંત ગ્લુકોઝના ઓક્સિડેશનથી કે પ્લસ ગ્લુકોઝના એના માટે યાદ હોવું જોઈએ ઓક્સિડેશનથી એટીપી ના ઉત્પાદનમાં એના નિર્માણમાં ભાગ લે છે બરાબર આ ઉપરાંત વિથ સોડિયમ પોટેશિયમ એ સોડિયમ સાથે જ્ઞાન તંતુ સંદેશા વહન માટે પણ જવાબદાર છે આ બધા મુદ્દા તમને ટેક્સ્ટબુકમાં એસ વિભાગમાં સોડિયમ પોટેશિયમનું જૈવિક મહત્વ એમાં આપેલું છે તો એના માટે વાંચેલું હોવું જોઈએ આમાં કોઈ સમજૂતીની જરૂર નથી ચાલો તો આ બે એમસીક્યુ આપણે પૂર્ણ કર્યા હવે આગળ જોઈએ બરાબર છે